સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર પણ કમર સિદ્ધિ, આંખો બંધ, વિચારો શાંત કરી દઈશું. સવિતા નારાયણનું ધ્યાન ધરીશું. બંને ભ્રુકુટીની વચ્ચે એ સવિતા નારાયણના દર્શન કરીશું. એ સવિતા નારાયણના દિવ્ય કિરણો મારા તનને મનને રોમે રોમને પાવન બનાવી રહ્યા છે, પુલકિત બનાવી રહ્યા છે. હું અંદરથી બહારથી ઓજસ્વી તેજસ્વી બ્રહ્મવર્ચસ્વી થતો જઈ રહ્યો છું એવી દિવ્ય ભાવના સાથે એ પરમાત્મ તત્વના દર્શન કરતાં કરતાં આવો એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, સત્યનો આશરો લેવો જોઈએ. મારું છે તે સાચું અને તારું ખોટું છે. આજે આ સાચા અને ખોટાની કસોટી બની ગઈ છે. પોતાની જાતિ, ભાષા, દેશ, વંશ, પરિવાર, સંપ્રદાય, રહેણી કરણી, રીતરિવાજ તથા વિચાર પદ્ધતિમાં જે બિનજરૂરી પક્ષપાત કરવામાં આવે છે તેને દૂર કરવો જોઈએ. નિષ્પક્ષ ભાવથી એક ન્યાયનિષ્ઠ જજની જેમ આપણે દરેક પ્રચલિત રીતિનીતિ તથા વિચારણા પર ગંભીર વિચાર કરવો જોઈએ. પ્રાચીન પ્રત્યે મોહ પણ ન રાખો અને નવીન પ્રત્યે રાગ પણ ન રાખો. પ્રાચીન હોય કે નવીન, તેનાથી યથાર્થતામાં કોઈ ફેર પડતો નથી. કોઈ સડેલી અને મૃતપ્રાય વસ્તુને તે જૂની હોવાના કારણે સાચવી પણ ન રખાય. જે રીતે લોકો બીજા વિશે ખોટો માર્ગ અપનાવનાર માનવામાં આવે છે, એ જ રીતે વિવેકની કસોટીથી પોતાની માન્યતાઓ તથા ખરાબ પ્રવૃત્તિઓની પરખ કરવામાં આવે તો તે ખોટી પણ નીકળશે. આવી દશામાં આપણે પોતાની અંદર એટલી નિષ્પક્ષતા તો પેદા કરવી જ જોઈએ કે જે સત્ય હોય તેનો જ સ્વીકાર કરીશું. પોતાનો કે પારકાનો તથા પ્રાચીન કે આર્વાચીનનો કોઈ ભેદભાવ કે પક્ષપાત થવા નહીં દઈએ. જો આટલો આધાર તૈયાર થઈ જાય તો જ આશા રાખી શકાય કે સત્યનું અવતરણ થઈ શકશે. નહીં તો દરેક વ્યક્તિ પોતાની માન્યતા અને રીતિનીતિને સાચી માનીને બીજાઓ પ્રત્યે ધૃણા, તિરસ્કાર, દ્વેષ તથા દુર્ભાવનાઓની ધારણા રાખશે. એનાથી અશાંતિ જ વધશે. ખરેખર આપણે સત્યની શોધ કરવી જોઈએ, સત્યનો આશરો લેવો જોઈએ, સત્ય પર આરૂઢ થવું જોઈએ અને આસપાસના વાતાવરણમાં સત્યની સ્થાપના કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ. આપણું સત્ય હકીકતો પર આધારિત હોય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ. ફક્ત પૂર્વ માન્યતાઓ તથા પરંપરાઓના આધારે કોઈ પણ વાતને સાચી ન બેસો. અને એટલા માટે જ કીધું છે, સાચી વાણી માં શ્રી રામ, સાચા વર્તન માં શ્રી રામ, સાચી વાણી માં શ્રી રામ, સાચા વર્તન માં શ્રી રામ, સાચી વાણી માં શ્રી રામ, સાચા વર્તન માં શ્રી રામ, સાચી વાણી માં શ્રી રામ, સાચા વર્તન માં શ્રી રામ, જન સેવામાં પામીશો પ્યારા રામ રામ રામ, જન સેવામાં પામીશો પ્યારા રામ રામ રામ, જન સેવામાં પામીશો પ્યારા રામ રામ રામ, જન સેવામાં પામીશો પ્યારા રામ રામ. આપણે સત્યની શોધ કરવી જોઈએ, સત્યનો આશરો લેવો જોઈએ, સત્ય પર આરૂઢ થવું જોઈએ અને આસપાસના વાતાવરણમાં સત્યની સ્થાપના કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ અખંડ જ્યોતિ, માર્ચ 1941, પૃષ્ઠ 68. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આ ઓડિયોને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા, આને અન્યમાં, પોતાના ગ્રુપમાં, સગાવાળામાં, સંબંધિતોમાં,
ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવા માટે સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય હિન્દ. ઓડિયો સંદેશ વાહક